हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ, હેલ્થી વેટ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફરી મળીશું નવી જ વેટ લોસ ટિપ્સ સાથે. જી હા મિત્રો, અહીંયા આપણે કોઈ વેટ લોસ ટિપ્સ એટલે કે કોઈ પણ પ્રકારના વેટ લોસ પાવડરની વાત નથી કરવાની. અહીંયા આપણે માત્ર ને માત્ર વાત કરવાની છે આપણા રૂટિન લાઈફમાં થોડું ચેન્જીસ લાવવાની. થોડું માત્ર ને માત્ર લાઈફમાં ચેન્જીસ લાવીને તમે તમારું વજન ઘટાડી શકો છો. માત્ર ને માત્ર ત્રણ જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને તમે તમારું વજન આસાનીથી ઘટાડી શકો છો. એક મહિનામાં 10 કિલો વજન એ પણ કોઈ પણ પ્રકારના વેટ લોસ ડ્રિંક વગર, માત્ર ને માત્ર લાઇફસ્ટાઇલમાં થોડું ચેન્જીસ લાવવાનું છે અને એ ચેન્જીસના કારણે તમે તમારું વજન આરામથી ઘટાડી શકો છો. તો ચલો જોઈએ આપણે કેવી રીતે માત્ર ને માત્ર ત્રણ વાતોનું આપણે ધ્યાન રાખવાનું છે અને આપણે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ કરી વજન ઘટાડી શકીએ છીએ. તો ચલો એના માટેની સૌથી પહેલી ટિપ્સ જોઈએ. પરંતુ મિત્રો, આ માહિતી જોતા પહેલા ખરેખર આપ સૌને આજની આ માહિતી પસંદ આવે છે તો લાઈક કરો, સાથે શેરિંગ કરશો તમારા ફેમિલી ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં સૌથી વધારે શેર કરશો તો અમને આનંદ થશે. તો ચલો જોઈએ પહેલા સૌથી પહેલી. દિવસમાં જ્યારે તમે ઉઠો છો ત્યારે સૌથી પહેલા તમારે નવશેકું હુંફાળું ગરમ પાણી પીવાનું છે. આ તમારી પહેલી આદત છે, હેબિટ છે, તમારે ડેઈલી પાડી દેવાની છે. આમ કરવાથી તમારા શરીરમાં ક્યારેય ચરબીના થર એકત્રિત નહીં થાય. નિયમિત રીતે રોજ સવારે ગરમ પાણી પીવાથી પાચન શક્તિ સ્ટ્રોંગ થાય છે, જેના કારણે આપણા શરીરમાં વધારાની ચરબી રહેતી જ નથી. આપણે જે પણ કંઈ જમીએ છીએ તેનું યોગ્ય રીતે પાચન થાય છે, ખોરાક હજમ થાય છે અને આપણું બોડી છે એ ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરે છે, ફેટમાં બિલકુલ કન્વર્ટ કરવા નથી દેતો અને જેના કારણે આપણું વજન છે એ ઝડપથી ઘટવા લાગે છે. વજન વધવાનું તો અટકી જ જાય છે મિત્રો. તો ખરેખર આ પહેલી ટિપ છે, પહેલી હેબિટ છે, એ તમે પાડી દો, તમારા શરીરમાં ચોક્કસ ફરક પડશે. પહેલી આદતના કારણે મહિનામાં 3 કિલો વજન તમારું ચોક્કસ ઘટશે. હવે સાથે જ મિત્રો, તમારે દિવસ દરમિયાન 2-3 વખત હુંફાળું ગરમ પાણી પીવાનું છે. સાથે તમારે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, જેના કારણે આપણી બોડી છે એ ડિટોક્સ થાય છે. બોડી ડિટોક્સ એટલે આપણા શરીરનું ગંદુ ફેટ છે યુરિન વાટે બહાર નીકળે છે અને આપણું શરીર છે હેલ્ધી અનુભવે છે, તાજગી અનુભવે છે. તો મિત્રો આ પહેલી આદત. તો મિત્રો આ હતી પહેલી આદત. હવે આપણે બીજી આદતની વાત કરીશું. તો નિયમિત રીતે તમારે યોગા, એક્સરસાઇઝ અને વોકિંગ કરવો પડશે. વજન ઘટાડવાની જ્યારે વાત આવે છે તો એવા સમયે તમે યોગા નહીં કરો, એક્સરસાઇઝ નહીં કરો તો પછી વજન કેવી રીતે ઘટશે? તમારે નિયમિત રીતે 15-20 મિનિટનું વર્કઆઉટ કરવું પડશે. જમ્પિંગ કરો કે પછી રસ્સી કૂદો, આ બે એક્સરસાઇઝ છે. અને બીજું, તમે સીડી ચડોતર કરો અથવા તો તમે એકદમ ઝડપથી પગલાં લઈને વોકિંગ કરો તો પણ તમારું વજન આરામથી ઘટી શકે છે. સાથે જ મિત્રો, શોલ્ડરની ચરબી ઘટાડવી છે તો શોલ્ડરની આ એક્સરસાઇઝ છે, આ તમે દિવસમાં 5-10 મિનિટ સુધી કરો, જેના કારણે ખભાની ચરબી છે, અહીંયા હાથની ચરબી છે, આરામથી ઘટી શકે છે. એ ઉપરાંત ગરદન પાસે ચરબી છે તો આ ગરદનની આ એક્સરસાઇઝ છે કે એવી જ રીતે અલગ અલગ ડાયરેક્શનમાં કરો તો પણ તમારા ગરદનની ચરબી છે એ ઘટી જશે. એ તમારે દિવસમાં 5 વાર કરવાની છે. તો બસ આટલું જ. તો આ હતી બીજી આદત, વર્કઆઉટ કરવાની. હવે આપણે જોઈએ ત્રીજી આદત. ત્રીજી આદત છે એ તમારે ડાયટ ફોલો કરવાનું છે. જ્યારે પણ તમારે વજન ઘટાડવાનું છે તો ત્યારે તમારે ખાંડ નથી ખાવાની અને ઘઉંની રોટલી નથી ખાવાની. બસ આ બે જ વસ્તુ તમારે ખાવાની નથી. સાથે ઘરમાં રહેલું બીજું બધું જ ખાવાનું છે. ગ્રીન સલાડ વધારે ખાઓ. આમ કરવાથી ગ્રીન સલાડ વધારે ખાઓ. બપોરે જમવામાં કોથમીરનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો. દૂધી અને પાલકનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો. દૂધી પાલકનો જ્યુસ પીવાનો વધારે ને વધારે આગ્રહ રાખો. કોથમીર ખાવાથી તમારી સ્કિન ટાઈટ રહેશે, તમારી સ્કિનમાં કરચલી બિલકુલ નહીં થાય. પાલક ખાવાથી તમારું શરીર છે એમાં ચરબી બેલેન્સ રહે છે, જ્યારે દૂધી ખાવાથી પાચન શક્તિ આપણી સારી રહે છે. જ્યારે પણ તમારે પરફેક્ટલી વેટ લોસ કરવું છે, એકદમ સ્પીડમાં રિઝલ્ટ જોઈએ છે, સાથે તમારે હેલ્થનું ધ્યાન રાખવું છે, ત્યારે તમારે આ ત્રણ વસ્તુ ખાવાની છે. કોથમીર, દૂધી અને પાલક. સાથે તમારે ઘઉં બિલકુલ નથી ખાવાના અને ખાંડ બિલકુલ નથી ખાવાની. તો મિત્રો, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર, ડાયટ વગર, યોગા વગર, વેટ લોસ મોંઘા મોંઘા પાવડર લીધા વગર કે પછી કોઈ પણ પ્રકારની એવી વધારે પડતી પજેસિવ કર્યા વગર
કે પછી કોઈ પણ પ્રકારના વેટ લોસ ડ્રિંક વગર તમે આવી રીતે વજન ઘટાડી શકો છો, માત્ર ને માત્ર આ 3-4 બાબતોનું ધ્યાન રાખીને. તમારી રૂટીન લાઈફમાં ચેન્જીસ કરીને તમે વજન ઘટાડી શકો છો. સાથે જ્યારે પણ તમે જમો ત્યારે ચપટી વરિયાળીનું સેવન જરૂર કરશો, જેના કારણે તમારા માઇન્ડમાં હેપી હાર્મોન્સ એક્ટિવ થાય છે, નેગેટિવિટી દૂર થાય છે. તમે જેમ હેપી રહેશો એમ તમારું વજન છે એ ઘટતું જશે, કારણ કે વજન વધવા માટે અનહેપીનેસ જવાબદાર હોય છે, સ્ટ્રેસ જવાબદાર હોય છે. વરિયાળીના કારણે સ્ટ્રેસ દૂર થાય છે, હેપીનેસ આવે છે, ચહેરા પર સ્માઇલ આવે છે. તો મિત્રો, ખરેખર આટલી વસ્તુનું ધ્યાન રાખી તમારી લાઈફ સ્ટાઈલમાં થોડું ચેન્જીસ કરી તમે તમારું વજન મહિનામાં 10 કિલો ઘટાડી શકો છો. પહેલી ટીપ્સથી 3 કિલો ઘટશે, બીજી ટીપ્સથી 3 કિલો ઘટે છે, અને ત્રીજી ટીપ્સથી 3 કિલો ઘટે છે. તો આ 3-3 ટીપ્સથી 9 કિલો વજન થયું, અને વરિયાળીનું સેવન કરશો એટલે બીજું 1 કિલો. એવી રીતે તમે 1 મહિનામાં 10 કિલો વજન આરામથી ઘટાડી શકો છો. પરંતુ યાદ રહે, જેટલું કહ્યું એટલી પરેજી ચોક્કસ પાડવી પડશે, તમારો ડાયટ ફોલો કરવો પડશે. નાનકડું એવું ડાયટ ફોલો કરવાનું છે, ભૂખ્યું બિલકુલ નથી રહેવાનું, દર 2-2 કલાકના અંતરે થોડું થોડું ખાવાનું છે. તો આટલી નાની વાતોનું ધ્યાન રાખી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો. તો મિત્રો, ખરેખર આજ રીતે માહિતી પસંદ આવે છે તો લાઈક જરૂર કરશો. સાથે મિત્રો, આ માહિતી તમે છે એ ફોલો કરવાનું ચાલુ કરી દો, વજન તો ઘટશે સાથે યંગનેસ આવી જશે, તમે સ્કિન ટાઈટ થશે, ક્રચલી દૂર થશે, તમે ઉંમર કરતા થોડા વધારે નાના દેખાશો, એની હું ગેરંટી આપું છું. તો ખરેખર આજની માહિતી પસંદ આવી છે તો સૌથી વધારે ને વધારે આ વિડીયોને લાઈક કરો, સાથે સાથે સૌથી વધારે શેર કરો, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, ફેસબુક ગ્રુપમાં શેર કરો, મને ઉત્સાહિત કરો, આનંદિત કરો, પ્રોત્સાહિત કરો, બરોબર ને મિત્રો? તો આ માહિતી નોંધી લેજો, સાથે સાથે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલશો નહીં. તો ચલો, આપણે ફરી મળીશું નવા જ યોગી વિડીયો સાથે. ત્યાં સુધી જોજો.